કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી અને અંજાર મત વિસ્તારના ધારાસભ્ય તથા કચ્છી સપૂત એવા શ્રી વાસણભાઈના 63મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર કચ્છમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ટ્રક ડ્રાઈવરોને 4000 થી 5000 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ આહિરે પોતાના પિતાના જન્મદિન પ્રસંગે જણાવ્યું હતું કે કચ્છના ટ્રક ડ્રાઈવરોના સ્વાસ્થ્યની ચિંતાને અનુલક્ષીને આજે અમારી સંસ્થા KDCC બેંક હિતેશભાઈ ખંડોર તથા દેવરાજભાઈ ગઢવીની હાજરીમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. કારણ કે ટ્રક ડ્રાઈવરે કચ્છમાં રાજ્યમાં અને સમગ્ર દેશમાં પોતાની ટ્રક લોડ અને અનલોડ કરવા માટે જાય છે, ત્યારે હાલની કોરોનાની મહામારીમાં તેમને ચેપ ન લાગે અને તેમના સ્વાસ્થ્ય પર અસર ન થાય તેની માટે આજે અમે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે પોલીસના જવાનોને પણ માસ્ક અપાયા હતા, કારણ કે પોલીસના જવાનો પણ કોરોનાની મહામારીમાં પોતાના જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે, તો તેના સ્વાસ્થ્ય પર અસર ન થાય તેની માટે કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં જિલ્લા ટ્રાફિક PSI શ્રી જાડેજા સાહેબ અને DYSP શ્રી પંચાલ સાહેબ પણ ખાસ હાજર રહ્યા હતા. તો હિતેશભાઈ કંડોર અને દેવરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે રાજ્યમંત્રી, કચ્છી સપૂત અને અમારા માર્ગદર્શક એવા શ્રી વાસણભાઈ આહિરને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. 2001ના ભૂકંપ બાદ સમગ્ર કચ્છની વાત હોય કે પછી તેમના મત વિસ્તાર એવા અંજારની વાત હોય, શ્રી આહિર હર હંમેશ લોકોની વચ્ચે રહીને વિકાસના કામો કરવામાં હાજર રહ્યા છે. હાલમાં કોરોનાની મહામારીની શરૂઆત થઈ ત્યારથી જ શ્રી આહિર કચ્છના છેવાડાના નારાયણ સરોવરથી કરીને છેક અંતરિયાળ ખડી સુધી જાતે લોકો વચ્ચે જઈને તેમની સમસ્યા અને આરોગ્યની પૂછા કરી હતી. આજે તેમના જન્મદિવસ પ્રસંગે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે તેમને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે, જેથી શ્રી આહિર કચ્છના લોકોના પ્રશ્નોની સમસ્યાનું નિરાકરણ લાવે અને કચ્છના ચાલતા વિકાસને વધુ વેગવંતુ બનાવે. ખાસ કરીને જ્યારે ચિંતાનો વિષય છે કે કચ્છની અંદર પણ પોઝિટિવ કેસો દિવસે દિવસ વધી રહ્યા છે, ત્યારે આજે એક સરસ મજાનો સહયોગ અને સંજોગ માન્ય કચ્છી મંત્રી શ્રી વાસણભાઈ આહિર સાહેબનો આજે 63મો જન્મદિવસ છે, ત્યારે ટ્રક ઓનર્સ એસોસિએશન મારફત ખાસ કરીને ટ્રક ડ્રાઈવર અને ટ્રકના કલિન્ડર જે લોકો આખા રાજ્ય અને રાજ્યની બહાર જ્યારે પોતાની આજીવિકા માટે ટ્રક લઈને જતા હોય ત્યારે એમની સલામતી સાથે સાથે એમની સાથે રહેતા લોકોની સલામતી માટે, એમને મળતા લોકોની સલામતી માટે માસ્ક એક એક ફરજિયાત જ્યારે છે, ત્યારે આજે એસોસિએશન જિલ્લા ટ્રાફિક DYSP શ્રી ભાઈ શ્રી હિતેશભાઈ ખંડોલો અને સૌ ટીમ મળી અમારી KDCC બેંક પરિવાર તરફથી પણ આની સાથે સહયોગ આપી અને માસ્ક ફરજિયાત લોકો પહેરે અને અવેરનેસ આવે પ્રજાની અંદર એના માટેનો આ એક પ્રયત્ન છે. ખાસ કરીને આજના દિવસે માન્ય મંત્રીશ્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ અને એ સંયોગે આજે આખા કચ્છની અંદર કાર્યક્રમો આવા થઈ રહ્યા છે, ત્યારે પબ્લિકને એટલું જ મેસેજ આપવા માગીએ છીએ કે આપણે જે રીતે સવારે ઘરેથી કપડાં પહેરીને નીકળીએ છીએ એ રીતે માસ્ક પણ આપણે ફરજિયાત સાથે રાખીએ, માસ્ક પહેરીએ, જેથી કરી અને આપણા કચ્છમાં હજી બીજા ઘણા બધા જિલ્લાઓ કરતાં અને બીજા રાજ્યો કરતાં ગુજરાત અને કચ્છમાં ઘણું બધું સંક્રમણ ઓછું છે, ત્યારે આ મહામારી ક્યાં વધે નહીં એની આપણે પ્રજાએ, સરકાર ઘણું બધું કરે છે પણ પ્રજાએ પોતાએ અવેરનેસમાં આવી અને એની પોતાની સલામતી માટે, આપણા કચ્છની સલામતી માટે પોતાએ જાગૃત થવું પડશે, એટલું જ આજના દિવસે કહી ફરીથી માનનીય મંત્રીશ્રીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેઓ કચ્છની જે રીતે અવિરત સેવા કરી રહ્યા છે એનાથી વિશેષ પણ સેવા કરે એવી માતાજી આશાપુરાને પ્રાર્થના કરીએ કે તેમને ખૂબ તંદુરસ્તી આપે અને કચ્છ માટેની જે ચિંતા કરી રહ્યા છે એ વધુ ને વધુ એમને બળ પૂરું મળે એવી જ આજના દિવસે માતાજી પાસે પ્રાર્થના. આજરોજ અમારા શ્રી કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ મારા પિતાજી અને રાજ્યમંત્રીનો જ્યારે 63મો જન્મદિવસની ઉજવણી પ્રસંગે અમારી સંસ્થા KDCC બેંક, હિતેશભાઈ, જિલ્લા ટ્રાફિકના PSI જાડેજા સાહેબ, પંચાલ સાહેબ, સમગ્ર ટીમે જ્યારે 4000 થી 5000 માસ્કનો ટ્રક ડ્રાઈવરને માસ્ક વિતરણ કરવામાં આવશે. માસ્કનું વિતરણ એટલા માટે કરવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક ટ્રક ડ્રાઈવર ફરતો હોય જિલ્લામાં, જિલ્લા બહાર કોઈ પણ જગ્યાએ જતો હોય માલ લોડ કરવા, અનલોડ કરવા, ત્યારે એ એની સેફટી રાખી શકે અને એના પોતાની સેફટી રાખી શકે, બીજાનો સેફટી રાખી શકે એના માટે માસ્ક ખૂબ જરૂરી છે.
એટલા માટે આ સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે. આજે જ્યારે ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી અને કચ્છી સપૂત અમારા સૌના માર્ગદર્શક એવા શ્રી વાસણભાઈ આહિર સાહેબ કે જેમનો જન્મદિવસ છે અને જેમણે સમગ્ર કચ્છના વિકાસ માટે ખૂબ યોગદાન આપ્યું છે અને ખાસ કરીને આ કોરોના વાયરસની મહામારી વચ્ચે સમગ્ર કચ્છના ઠેઠ નારાયણ સરોવરથી કરી અને ખડીર સુધી પ્રવાસ કરી અને એક પણ દિવસ ઘરે બેઠા નથી, સતત કચ્છના લોકોની ચિંતા કરી છે, ત્યારે એવા અમારા વડીલ શ્રી વાસણભાઈનો આજે જન્મદિવસ છે ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટી હોય, સંસ્થાઓ હોય, બધાએ નક્કી કર્યું કે આપણે કંઈક અનોખી ઉજવણી કરીએ અને જેમાં ખાસ કરી અને લોકોની જાગૃતિ માટે, લોકોના અવેરનેસ માટે માસ્ક વિતરણ, સેનેટાઇઝર વિતરણ, એ રીતે અલગ અલગ હોસ્પિટલોમાં ફ્રૂટ વિતરણ, એમ સમગ્ર કચ્છમાં જે ઉજવણી ચાલી રહી છે, સાથે સાથે જિલ્લા ટ્રાફિક જે છે એમને પણ માસ્ક વિતરણ કરી અને લોકોને પણ માસ્ક આપી અને લોકજાગૃતિ થાય એ રીતે અનોખી ઉજવણી આજે માનનીય મંત્રીશ્રી અને કચ્છી મંત્રીશ્રી વાસણભાઈ આહિર સાહેબના જન્મદિવસ નિમિત્તે કરી રહ્યા છીએ. આજે અમને ખૂબ જ હર્ષની લાગણી વ્યક્ત કરીએ છીએ કે જે રીતે વાસણભાઈએ કચ્છના વિકાસમાં યોગદાન આપ્યું છે એ જ રીતે વધુ યોગદાન આવતા દિવસોમાં કચ્છની પ્રજાને આપે એવી અમે સૌ શુભેચ્છા પાઠવીએ છીએ અને સમગ્ર કચ્છવાસીઓને પણ અપીલ કરીએ છીએ કે આ રીતે સેવાકીય પ્રવૃત્તિઓ કરી અને માનનીય વાસણભાઈ આહિર સાહેબને આપણે સૌ શુભેચ્છા પાઠવીએ કે એમને ભગવાન ખૂબ જ આરોગ્ય તંદુરસ્ત રાખે, તેમજ સમગ્ર જે કચ્છ છે એ માટે વધુ વિકાસ વેગવાન બને અને ખાસ આજે જે છે એ ટ્રક ઓનર્સ એસોસિએશને જે બધા જ ડ્રાઈવરો છે, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગથી જે સંકળાયેલા નાનામાં નાના કર્મચારી છે એમના જાગૃતિ માટે કચ્છ ટ્રાફિક પોલીસના શ્રી જાડેજા સાહેબ, શ્રી પંચાલ સાહેબ કે જેઓ પણ ઉપસ્થિત રહી અને આજે બધાને માર્ગદર્શન આપ્યું છે, ત્યારે કચ્છ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવી એમણે પણ ઉપસ્થિત રહી અને બેંક તરફથી પણ સહયોગ આપ્યો છે અને અનોખી ઉજવણીમાં પોતાનું યોગદાન આપ્યું છે. ખાસ અભિનંદન હું કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનના અમારા યુવા પ્રમુખ શ્રી કે જેમણે સતત આ જે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે એ કઈ રીતે વધારે કચ્છમાં બેનિફિટ થાય, ધમધમતો રહે અને નાનામાં નાના ટ્રક માલિકો છે એમને કઈ રીતે બેનિફિટ થાય એ સતત સક્રિય છે, ત્યારે આજે એમણે પણ સમગ્ર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને આજે કોરોના વાયરસની મહામારી વચ્ચે આવો સરસ મજાનો મંત્રી સાહેબના જન્મદિવસની ઉજવણી કરી છે ત્યારે એમને પણ હું ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને મંત્રીશ્રીને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.